नमस्कार, हूँ रचना, डीएनटीवी समाचार कक्ष में आप सबनु स्वागत करूँ छू। जोईए एक नजर आज ना मुख्य समाचार। शादी उत्सव या त्योहार, लिज्जत पापड़ हो हर बार, करम 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 करम, मजेदार लिज्जतदार, साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વાડી લાડવાડા વિસ્તારમાં જૂની અદાવતે બે યુવકો પર ફાયરિંગ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોજાયો ખેલ મહાકુંભ। શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના વાડી લાડવાડા વિસ્તારમાં બે યુવકો ઉપર જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી। નવા પોલીસ કમિશનરે હજી ગઈકાલ જ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને શહેરમાં અવારનવાર તોફાનો થાય છે અને ક્વિક રિસ્પોન્સ ટાઈમ હેઠળ કામ કરીને ઘટના સ્થળે વહેલી તકે પોલીસ પહોંચે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી। ત્યારે શનિવારે વાડી લાડવાડામાં સલીમ ગોલાવાડાનો પુત્ર અને તેના માણસોએ જૂની અદાવતમાં બે યુવકો પર હિચકારો હુમલો કર્યો હતો। ઘટનાના પગલે લીના પાટીલ સહિતના અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ચાર જણા હતા અને એક છોકરો હતો, તો માથું માથું ફાડી નાખ્યું છે એને અને પોલીસ ચોકી લઈ ગયા છે। એક જણમાંથી ચારમાંથી એક જણ પકડાયો છે, પેલો અત્યારે દવાખાને છે જેને વાગ્યું તેને, અને એક જણને લઈ ગયા છે, પકડાયો છે અને આમાં ફાયરિંગ પણ બે ફાયરિંગ થયા છે। તો હવે બે ફાયરિંગમાંથી કોણે કર્યું છે ખ્યાલ નથી અત્યારે, કઈ લોકો બે પૂછપરછ કરશે ને પછી જે ડિસિઝન આવશે તે વસ્તુ બરાબર છે। અમે હે હુમલા ખોરો કેટલા હતા? ચાર હતા, ચાર જણા હતા અને હથિયાર કયા હતા? હે હથિયાર અત્યાર ચપ્પુ હતું, બંદૂકો હતી, બધું હતું, એટલે એ લોકો તૈયારી હાથે જ આવેલા અને નાર્મલવાળાના હતા અને ખટીક અને એ લોકો મોબાઈલ નાર્મલવાળાના કહેવાય છે, એ લોકો અંદર ઝઘડો થયો હશે એવું અમને લાગે છે। કોઈને વાગ્યું છે? હા, એક જણને વાગ્યું છે, પોલીસ ચોકી અત્યારે દવાખાને લઈ ગયા છે અને એને બધું માથું બધું ફાડી નાખેલું છે। હાલ તો વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે, તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે। તાલબંધવાડામાં એક જૂની અંગત અદાવતના લીધે એક આજ બીજો એક બનાવ બન્યો છે। એમાં જે ફરિયાદી છે હાલ વસીમ ઇસ્માઇલ, એ આપ જો જગ્યા જોઈ ત્યાં જતો હતો તો એને લગભગ એના કહેવા મુજબ 7 થી 8 માણસોએ એને મારવાનું શરૂ કર્યું, પાઇપથી માર્યો અને ફાયરિંગ પણ કર્યું। ફરિયાદીને જણાવવા મુજબ આ મારવામાં જે સલમાન સલીમ ગોલાવાલા અને બીજા લગભગ 7-8 જણા, એ કેટલાક ઓળખે છે કેટલાક નથી ઓળખતો, એ રીતે એને પાઇપથી માર્યો, એના કહેવા મુજબ 2 થી 3 રાઉન્ડ એના પર ફાયરિંગ પણ કર્યું। આવો એક બનાવ આજે 12:30 વાગ્યાના સુમારે બન્યો છે। એક નાનો સરખો બનાવ અહીં પણ થોડો સહેજ 3-4-5 પથ્થરમારોનો પણ બનાવ બનેલો છે। પોલીસ તાત્કાલિક આવી ગઈ છે, બીજા કોઈ બનાવ બનેલ નથી, પરિસ્થિતિ એકદમ સંપૂર્ણ શાંતિમાં છે અને આગળની કાર્યવાહી ફરિયાદ લઈને તપાસ કરીને કાર્યવાહી વાડી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ સ્પર્ધામાં જિલ્લામાંથી વિકલાંગો આવ્યા હતા। ખેલ મહાકુંભ સ્પર્ધામાં 15 થી 19 સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે ચાલનાર છે, ત્યારે વડોદરા જિલ્લા કક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં વિકલાંગો હાજર રહ્યા હતા। આ કોણ હતું?
ખેલ મહાકુંભ સ્પેશિયલ દિવ્યાંગ વ્યક્તિઓ માટે આજે 15, 16, 17, 18 અને 19 આમ 5 દિવસ આ રમતોત્સવ થઈ રહ્યો છે અને એ રમતોત્સવમાં 1600 જેટલા વડોદરાના દિવ્યાંગ વ્યક્તિઓ જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ તરીકે અહીંયા આવી રહ્યા છે. શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો હતો. વડોદરા શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે યોજાયો હતો, જેમાં 3409 ગરીબ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 70.70 કરોડ ઉપરાંત સાધન સહાય કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર HS પટેલ અને તત્કાલીન TDO KL પટેલ ટાઉન પ્લાનિંગ વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાના પગલે અમીર રાવત દ્વારા સામાન્ય સભામાં જણાવતા હોબાળો મચ્યો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર HS પટેલ અને તત્કાલીન TDO KL પટેલ ટાઉન પ્લાનિંગ વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની શંકાના આધારે કોંગ્રેસના કોર્પોરેટર અમીર રાવતે નોન TP વિસ્તારમાં 40% કપાત કર્યા વિના કેટલી બાંધકામની મંજૂરીઓ અપાઈ તેની માહિતી માંગી હતી, પરંતુ 4 મહિને પણ તે અપાઈ ન હતી, જેથી શુક્રવારે કોર્પોરેટરે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગમાં જતા ત્યાં બાંધકામ પરવાનગીની કિંમતી ફાઇલો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી જોઈ હતી, જે સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને ફાઇલો ઓનલાઈન કરવાની માંગણી કરી હતી. તમે અત્યારે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રિપેરિંગનું કામ ચાલે છે, અત્યારે જે ફાઇલ્સની પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો. મને ચોક્કસ કે આ ફાઇલ્સમાંથી ઘણી બધી ફાઇલો ડિસ્ટ્રોય થઈ જશે, આને કોઈ બી જાતનું રીઝન આપવામાં આવશે. આનું એક સ્પેસિફિક કારણ છે આવી શંકા પાછળ કે 4 મહિના પહેલાં મેં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં HS પટેલ સાહેબ મારફત સવાલ પૂછેલા. એ સવાલમાં મેં ડિટેલ્સ માંગેલી કે નોન TP એરિયામાં 40% કપાત વગર કેટલી જમીનોને તમે ડેવલપમેન્ટની પરમિશન આપી છે અને એની ડિટેલ્સ માંગેલી. એ ડિટેલ્સ મને ડાયરેક્ટ નહીં મળતા મેં મારી 44ના કલમ હેઠળ કોર્પોરેટરને જે સ્પેશિયલ સત્તા આપવામાં આવે છે એના હેઠળ મેં આ જ પ્રશ્ન સભામાં પૂછ્યો. છેલ્લી 4 સભાથી આ પ્રશ્નો મોકૂફ રાખવામાં આવે છે અને જ્યારે જવાબ આપે છે તો જવાબમાં મને કાયદો લખીને આપ્યો. જે કાયદો મને ખબર છે, જે કોર્ટ કરીને મેં આ પ્રશ્ન પૂછેલો, એ નિયમમાં બહુ બેદરકારી કરી અને આને ટ્વિસ્ટ કરીને પરમિશન્સ અપાઈ છે. બરોડા શહેર સાથે 1000 કરોડનું કૌભાંડ થયું છે ને આમાં ઇનડાયરેક્ટલી બહુ બધા પૈસાનું કરપ્શન થયું છે અને એ ઉજાગર કરવા આપણે પ્રશ્ન પૂછેલો. એક બાજુ આ ડિટેલ્સ અપાતી નથી, ફાઇલની પરિસ્થિતિ તમે જોવો છો. જ્યારે આ જ વહીવટ દ્વારા જ્યારે કોન્ટ્રાક્ટ્સ આપવાની વાત આવે તો બધા નીતિ નિયમ નેવે મૂકી, ફોર એક્ઝામ્પલ પ્રધાનમંત્રી ગૃહ યોજનાની વાત કરીએ તો એમાં હજી સુધી ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ને સ્ટ્રેટેજી એપ્રૂવ નથી થઈ. એ પહેલાં તો સહકારનગર, એકતાનગર અને ઓડનગર ત્રણેયના ટેન્ડર્સ લોન્ચ થઈ ગયા અને એ કોન્ટ્રાક્ટ્સ અપાઈ ગયા. એ જ રીતે મારા જ આ 44ના કલમનો બીજો પ્રશ્ન હતો, જે અમૂલ પાર્લર બાબત હતો. અમૂલ પાર્લર 21 જગ્યાએ બનાવ્યા, એમાં કોઈ જ જગ્યાએ આજ સુધી કોઈ જાતની પરમિશન આપી નથી, કોઈ એગ્રીમેન્ટ થયા નથી. ટોટલી ઇલિગલી આ પાર્લર ઊભા થઈ ગયા છે. અમારી ડિમાન્ડ છે કે આ પાર્લર તોડવામાં આવે. અમે જે માહિતી માંગી છે એ માહિતી જો અમને તાત્કાલિક નહીં આપવામાં આવે તો અમે આનામાં કોર્ટમાં જશું અને વિજિલન્સ તપાસ માંગીએ છીએ. પાવી જેતપુરના હારદસામા વિસ્તારમાં આવેલ મોટી બજાર ખાતેના અંબે માતાના મંદિરનો ચોરીનો ભેદ જેતપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં જ 2 દિવસ પહેલા માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીનું સમાપન થયું છે. ગત મોડી રાત્રે પાવી જેતપુરના હારદસામા મોટી બજાર ખાતે પોલીસ મથકથી માંડ 25 મીટર દૂર આવેલા અંબે માતાજીના મંદિરમાં ચોરોએ પોતાનો કરતબ બતાવ્યો હતો અને અંબે માતાજીના મંદિરમાં ઘૂસી જઈને માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલો સોનાનો ઢાળ, ચડાવેલો ચાંદીનો મુગટ અને ગળામાં પહેરાવેલો ચાંદીનો હાર ઉતારીને સાથે લઈને ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ સવારે મંદિરના પૂજારી ઉઠતા થઈ હતી અને વાતની જાણ વાયુવેગ ગામમાં થતાં લોકડોળા ઉમટી પડ્યા હતા. સવારે પોલીસ સ્ટેશનના CCTV કેમેરામાં તપાસ કરતા રાત્રિના 2:41 મંદિર પરિસરમાંથી કોઈ નીકળતું હોવાનું જણાઈ આવતા પાવી જેતપુર પોલીસે તે તરફ તપાસ હાથ ધરતા ગામના જ ઈટાવાડા ફળિયામાં રહેતા મનહર બુદ્ધિલાલ રાઠવાએ ચોરી કરી હોવાનું જણાતા તેના ઘરે જઈને મનહરને કડકાઈથી પૂછતા તેને મુદ્દામાલ ઘરના માળિયામાં છુપાવ્યો હોવાનું જણાવતા
ઘરના માળિયામાં તપાસ હાથ ધરતા ચાંદીનો મુગટ અને ચાંદીનો હાર મળી આવ્યો હતો, જેથી આરોપી મનહર રાઠવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબાજી મંદિરમાં ગઈ તારીખ 13/10/16 રોજ રાત્રિના 11:30 થી તારીખ 14/10/16 સવારના 6:30 વાગ્યા દરમિયાન અંબાજી મંદિરની અંદર મૂર્તિની ઉપર ચડાવેલ મુગટ અને હારની ચોરી થઈ હતી. જે ચોરીની ફરિયાદ આજરોજ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં સવારમાં દાખલ થઈ હતી, જેની અંદર 35,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે બાબતે પોલીસે તપાસ તજવીજ કરતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા સીસીટીવીની અંદર જે આરોપી ચોરી કરીને ગયેલો હતો તે જણાઈ આવતા તેને ચોકસાઈથી તપાસ કરતા એ આરોપી ઈટવાડા ગામનો જણાઈ આવતા અને ઈટવાડા ગામે જઈ આરોપીનું નામ મનહરભાઈ બુદ્ધિલાલભાઈ રાઠવા જેઓના ઘરે જઈ પોલીસ તપાસ તજવીજ કરતા 35,000નો પૂરેપૂરો મુદ્દામાલ તેને ત્યાંથી રિકવર કરવામાં આવેલ હતો અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરી અટક કરવામાં આવેલ છે. વિશ્વ આર્થરાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે રૂમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વિશ્વ આર્થરાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે રૂમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓ માટે સેમિનારનું આયોજન 16 ઓક્ટોબર રવિવારના રોજ સવારે 10 વાગે સરબરા હોલ સેન્ટ્રલ બસ સ્ટેશન વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે રાખવામાં આવી છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ મુખ્યત્વે સ્ત્રીઓમાં થતો વા છે. સામાન્ય રીતે તેને સંધિવા નામથી ઓળખાય છે. 20-50 વર્ષની ઉંમરમાં થતા આ વામાં સાંધામાં સોજો, દુખાવો થવો અને સારવારના અભાવે કાયમી નુકસાન થવાની શક્યતા રહે છે. સેમિનાર દરમિયાન દર્દીને સંધિવા વિશે તથા તેની સારવાર વિશે સાચી સમજ તથા દર્દીને મૂંઝવતા પ્રશ્નોનો નિષ્ણાંત ડોક્ટર સાથે ચર્ચા કરવાની ઉત્તમ તક છે. રુમેટોલોજી એ હાડકા, સાંધા અને સ્નાયુના લગતી બીમારીઓની સારવાર સાથે સંકળાયેલો વિભાગ છે. આ જે મેડિસિનની ફિલ્ડ છે એના સ્પેશિયાલિસ્ટને રૂમેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. આ ફિલ્ડમાં 100થી વધુ પ્રકારના વાનો સમાવેશ થાય છે અને ઘણા બધા વા છે જેમાંથી અમુક વા સમાજ જાણે છે, જેમ કે સંધિવા. પણ આ ઉપરાંત ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સ્પોન્ડાઇલોઆર્થરાઇટિસ અને ઘણા ગંભીર પ્રકારના રોગ જેમ કે લ્યુપસ, વાસ્ક્યુલાઇટિસ, આ પ્રકારના રોગની સારવાર માટે રૂમેટોલોજિસ્ટ એ નિષ્ણાત અનુભવ અને સારવાર અને ટ્રીટમેન્ટ સારવાર આપી શકે છે. ગુજરાત રૂમેટોલોજી એસોસિએશન અને ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશન ને દર વર્ષે 12 ઓક્ટોબર એ સમગ્ર વિશ્વમાં સાંધાના વા વિશે વર્લ્ડ આર્થરાઇટિસની જાગૃતિ લાવવા માટે વર્લ્ડ આર્થરાઇટિસ ડે તરીકે 12 ઓક્ટોબરને ઉજવવામાં આવે છે. આના ભાગરૂપે સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં ગુજરાત રૂમેટોલોજી એસોસિએશન દ્વારા 16 ઓક્ટોબર રવિવારના રોજ સવારે 10 વાગે એક સેમિનારનું રૂમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને રૂમેટોલોજીસ્ટ સાથે એમના બીમારી વિશેની જાણકારી તથા એમને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરવાનો સારો અવકાશ મળી રહેશે. કાર્યક્રમનો હેતુ સમાજમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ અને રૂમેટોલોજીના દર્દો વિશે જાગૃતિ લાવવાનો તથા ભારતમાં ઇવન આર્થરાઇટિસના દર્દીઓ કે જેમને ઇન્સ્યોરન્સ જેવી સેવા મળી નથી રહેતી એના માટે પોલિસીમાં ફેરફાર કરવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આના ભાગે. માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન ચિન્નમ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. ગતરોજ માંજલપુર સ્થિત આવેલ સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન ચિન્નમ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
आज आम आदमी पार्टी का करोड़ों के अंदर हम माजलपुर के अंदर इधर अपने सरस्वती कॉम्प्लेक्स के सामने ऑफिस उद्घाटन किया है। उद्घाटन के अंदर एक ही ध्येय है, प्रजा का जो भी अन्याय हो रहा है, प्रजा का जो न्याय बरोड़ा में नहीं मिल रहा है, इसका बारे में ध्यान रखने के लिए और इसके सामने भाजपा के सामने लड़ने के लिए हमने ऑफिस हमने उद्घाटन किया है। सबसे बड़ी बात ये है, सबसे बड़ा दुखी पब्लिक जो है बरोड़ा के अंदर, कामन आदमी ज़्यादा, आम आदमी पब्लिक जो है काफ़ी दुखी है। आज कामन आदमी का थोड़ा दिन के पहले भारतीय जनता पार्टी ने डिक्लेयर किया था, हम 8 लीटर किरसन नहीं देगा, हम 4 ही लीटर किरसन देगा, ऐसा करके डिक्लेयर किया। आज वो डर भी बैठ गया, डे टू डे आम आदमी वाला ये मामला बाजार में लाएगा। अकेला एक नहीं है, जो समस्या जो भी है, जितने बड़ोड़ा सिटी के अंदर नगर है, 10 रुपया 20 रुपया 50 रुपया 100 रुपया में जो स्टैम्प में बना नगर है, इसका हम अगले वीक के अंदर हमारा आंदोलन चालू हो जाएगा। आज रोज जिला आयोजन समिति ने चूंटनी योजाई हती। जिला आयोजन समिति ने चूंटनी आज रोज योजाई हती। जिला आयोजन समिति की रचना करवा माटे जिला पंचायत वडोदरा ना सभ्यो अने जिला ना तमाम नगरपालिकाओ जेम के करजण, डभोई, पादरा, सावली ना सभ्योए आज रोज मतदान कर्यो हतो। जिला पंचायत ना चूंटायेला पैकी 18 सभ्यो अने नगरपालिका ना चूंटायेला सभ्यो माथी 2 सभ्यो एम कुल मळीने 20 सभ्यो ने चूंटणी योजाई हती। त्यारे आजे सवारे भाजप अने कोंग्रेस ना कार्यकरोए पोतानो कीमती मत आपीने मतदान कर्यो हतो, જ્યારે સાંજે આનો રિઝલ્ટ જાહેર થયો હતો। છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સભ્ય સાથે પ્રેમ સંબંધ બાદ પ્રેમમાં ધોકો મળતા યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી। છોટાઉદેપુરમાં રહેતી એક યુવતી જેનો નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભાજપના કોર્પોરેટર મહેશભાઈ અંબાલિયા સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને મહેશે તેણીને લગ્ન કરવાની લાલચ આપી હતી, પરંતુ લગ્ન આ યુવતી સાથે નહીં કરતા અન્ય બીજે લગ્ન કરી લીધા હતા, જે બાબતે તેઓની વચ્ચે કકળાટ ચાલી રહ્યો હતો, જેમાં જયેશભાઈ અંબાલિયાએ પીડિતાને ધાક ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે મારા ભાઈ સાથે પ્રેમ સંબંધ તોડી નાખ, નહીતર ગામમાં રહેવા નહીં દઉં, તેમજ નગર સેવા સદનમાં ફરજ બજાવતા રાજુભાઈ, નાનુભાઈ તેઓએ પણ અવારનવાર ટોર્ચર કરીને તેણીને ₹10 લાખ આપી સમાધાન કરી દીધું હતું, તેમ કહી ગામમાં બદનામ કરી દીધી હતી અને ગામમાં તેણીને બદનામ થઈ ગઈ હતી, લોકોમાં અલગ અલગ વાતો થતી હતી જેનાથી પીડિતાની ઇજ્જત ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આત્મહત્યા કરવા મજબૂર થઈને પ્રિન્ટિંગમાં વપરાતા એસિડને પી લઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેને સમયસર સારવાર મળી જતાં હાલમાં હાલત સુધારા પર છે। મહેશ રણવીરસિંહ અંબાલિયા જોડે સંબંધ હતો, તેથી એને મને છેતરપિંડી કરીને મારે જો લગ્ન કરવાનું વચન આપ્યા પછી એને મને છેતરપિંડી કરીને બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને મારી જોડે એને એનો ભાઈ જયેશ રણવીરસિંહ અંબાલિયા અને મારે વચ્ચે બોલાબાલી થઈ હતી, તેને મને મારી નાખવાની ધમકી આપી, જો તું હવે મારા ભાઈ જોડે સંબંધ રાખીશ તો તને ગામમાં રહેવા બી નહીં, તને બદનામ કરી તને મારી નાખીશ એમ। એના બદલ અમે રાજુભાઈ, નાનુભાઈ છોડ્યા બારીયાએ મારા જોડે અવારનવાર આવીને એનો જાતિ મામલાનો પહેલાંની દખલગીરી કરતો હતો, તો મને મારી વાતો કરીને એ બી મારી ગામમાં ઊંધી રીતે બદનામી કરીને મજાક બનાવીને રાખી દીધો હતો અને ઉપરથી મને એમ કહે છે કે બધાને આખા ગામમાં એવું કહ્યું કે અમે 10 લાખ રૂપિયા આપીને એના જોડે સમાધાન કર્યું છે, એવિડન્સ અને મેં 10 લાખ રૂપિયા આપ્યા તેને શું પ્રૂફ છે, મને બધાએ ગામમાં ટોર્ચર કરી મારી ઇમેજની પથારી ફેરી નાખી હતી, એટલે મારે આત્મહત્યા કરવા માટે મારે મજબૂર થવું પડ્યું હતું અને એ કહે છે કે મેં ભારતીય મેં
રાષ્ટ્રીય પગ ધરાવતા તેમ ભાજપનો કોર્પોરેટર છું તો મારું કોઈ કશું તોડી નહીં લે. પોલીસ વડાની મારી પહોંચે ગાંધીનગર સુધી છે એમ, તારથી થાય ને તે કરી લેજે એમ. અને મને ગામમાં ના રહેવાની એને ધમકી આપી છે. હવે મારી સેફટી શું? મારે તો ભય પણ નહીં, મારો બાપ પણ નથી, અને મારે કેટલી જાતે કમાઈને ખાવાનું છે. અને કહે છે અમે તો રતપુ છે, અને મને હવે કહે છે કે તને મેં રખાત તરીકે રાખો એવા શબ્દ વાપરીને બી મને એ કરે. જે જઈ જે જગ્યા પર બેસે છે ને તે જગ્યા પર મારી બદનામી સિવાય કશું કરતો છે નહીં. એટલે એનો મતલબ એવો થોડી કે ભારતીય પાર્ટીનો જનતા પાર્ટીનો ધરાવે છે તે મારે જેવી રીતે બદનામી કરે. એટલે છોકરી નામની કોઈ ન્યાય નામની વસ્તુ છે જ નહીં. એટલે છોકરાઓ જે કરે તે બધું ચાલી જાય, છોકરીને કશું આજ સુધી કોઈ ન્યાય મળતો આવ્યો છે નહીં. બીજી તરફ જેની ઉપર ફરિયાદ કરવામાં આવી છે, જે મહેશભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં ભાજપાના કોર્પોરેટર અને તેઓનો કોઈ જ સંબંધ હતો નહીં, તેઓએ કોઈ જ છેડતી કરી નથી. આ તો તેઓની અને ભાજપની બદનામી કરવા માટે તેઓના હરીફો દ્વારા આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જે ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશન, મેં નગરપાલિકા કોર્પોરેટર છું ભાજપનો, અને એ લોકો મને બદનામ કરવા માટે ધંધો કર્યો છે મારા હરીફ દ્વારા. આવી કોઈ ફરિયાદમાં મને એ નથી, અને મેં કોઈ જાતની કોઈ છોકરી જોડે છેડતી કરી નથી, અને અમારો કોઈ એવા સંબંધ હતા. પણ મારા હરીફો મારું અને ભાજપનું નામ ખરાબ થાય એના માટે આ પ્રયાસો કરી રહ્યા છે. વડોદરા ખાતે એડી ડીજીપી તરીકે ફરજ બજાવતા સતીશ શર્માને સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. નવનિયુક્ત કમિશનર સતીશ શર્મા એડમિનિસ્ટ્રેશનમાં ખૂબ જ ચુસ્ત અધિકારી છે, અને જાણવા મળ્યું છે કે ભાજપના એક ઉચ્ચ હોદ્દેદારો સાથેના તેમના નજીકના સંબંધો હોવાથી પણ તેમને સુરતમાં પોસ્ટિંગ મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડોદરામાં 3.5 વર્ષ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા સતીશ શર્માની છાપ ખુરશી નહીં ખાખી માટે કામ કરતા અધિકારીની છે. ત્યારે સુરતના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા પોલીસ હોવાનો અહેસાસ કરાવી ફિલ્ડમાં દોડવાની તેમની ખાસિયત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે લાભકારી સાબિત થશે. સતીશ શર્માએ સુરત પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતી વખતે જણાવ્યું હતું કે સુરત તેજીથી આગળ વધતા શહેરમાંનું એક છે, શાંતિ જળવાયેલી રહે છે, અને લોકોની શાંતિમાં અને સુખાકારીમાં વધારો થાય તે કેવી રીતે કામ કરવામાં આવશે. જૈસે હમારી અંતરાત્મા સો જાતી હૈ તો ઉસકો જગાયેગા કોણ? તો આપ લોગો કામ કરતે હૈ કે અંતરાત્મા સોઈ નહીં ઓર પોલીસ ભી સોઈ નહીં, અપના કામ કરતી રહે. એટલે હમ સબકો મિલકે કામ કરના જરૂરી હૈ, હમારા અપના અપના રોલ હૈ. જહાં તક આપને યે પૂછા કે મેરી પ્રાયોરિટીઝ ક્યા રહે, સુરત શહેર દુનિયા કે સબસે તેજી સે જો વિકાસ કર રહે ઉન શહેરો મેં એક, ઓર યહાં કી સમૃદ્ધિ ઓર યહાં કી જો ઇકોનોમિક સ્ટ્રેન્થ હૈ વો બનાએ રખેં, ઓર ઇસકી જો વિકાસ કી જો દર હૈ ઉસમેં ઓર પ્રગતિ હોતી રહે, ઉસકે લિયે બહોત જરૂરી હૈ કે યહાં પર જિસ તરહ સે અભી તક કાફી સમય સે લંબે સમય સે જો શાંતિ સ્થાપિત કી હુઈ હૈ ઓર જો એક શાંતિ ઓર સુરક્ષા કા માહોલ નાગરિક યહાં પે મહેસૂસ કરતે હૈ વો બના રહે ઓર વો ઓર સુદૃઢ હો, ઇસકે લિયે વહી હમારી સબસે બડી પ્રાયોરિટી રહેગી. દૂસરી હમારી પ્રાયોરિટી યે રહેગી કે કોઈ ભી નાગરિક કિસી ભી લેવલ કે કિસી ભી રેન્ક કે પોલીસ ઓફિસર કો અગર એપ્રોચ કરતા હૈ કિસી કામ સે યા પોલીસ કે પોલીસ કો કિસી ભી કામ સે એપ્રોચ કરતા હૈ તો વો નાગરિક ઉસકે બાદ મેં ઉસકો સંતુષ્ટ કિયા જાયે. જો જિસ પ્રોબ્લેમ કે લિયે જિસ કામ કે લિયે ઉસને અપ્રોચ કિયા જિસ મદદ કે લિયે અપ્રોચ કિયા હૈ હમ જિતના હો સકેગા ઉસકી મદદ કરેંગે, લેકિન નહીં ભી કર સકે તો ઉસકો એક સંતોષ હમ યે જરૂર દેના ચાહેંગે કે હમારી કેપેસિટી મેં જિતની કોશિશ થી વો હમને કી. યે હમારી દૂસરી પ્રાયોરિટી રહેગી. તીસરી પ્રાયોરિટી હમારી સ્ટ્રીટ્સ હમારે રોડ હમારી પબ્લિક પ્લેસીસ વો સેફ રહેં, કોઈ વહાં પર કિસી કિસ્મ કી બદમાશી ના હો, કોઈ અસામાજિક પ્રવૃત્તિ ના હો, સમાજ કે કિસી ભી વર્ગ કો અસુરક્ષા કી ભાવના મહેસૂસ ના કરવી પડે. એક તો હોતી અસુરક્ષા ઓર એક હોતી અસુરક્ષા કી ભાવના. આદમી યહાં સે રોડ સે ચલા જાતા હૈ યા કોઈ લડકી રોડ સે ચલી જાતી હૈ ઉસકે સાથ કુછ ભી નહીં હોતા, વો હૈ કી ઉસકા મતલબ વહાં સુરક્ષા હૈ, લેકિન અગર વો ડર કે પાસ હોતી હૈ કે ઉસકે સાથ કુછ ભી હો સકતા હૈ તો સુરક્ષા હોગી લેકિન સુરક્ષા કી ભાવના નહીં હોગી. યે દોનો બહોત
ज़रूरी हम कोशिश करेंगे दोनों, और हम कोशिश करेंगे कि हम आपको नागरिकों को एक कॉन्फिडेंस दे सकें कि हम आपके पास साथ, सामने कोई भी प्रॉब्लम हुई तो हम आपके साथ में खड़े हुए हैं, आपको और कहीं जाने की ज़रूरत नहीं है। द्वारका अधीश सुखधाम और सुखधाम रेसिडेंसी इन्वॉल्वमेंट ग्रुप द्वारा आयोजित शरद पूनमना रासोत्सव आयोजन करवामां आव्युं हतुं। દ્વારકા અધીશ સુખધામ અને સુખધામ રેસિડેન્સી દ્વારા દ્વારકા અધીશ સુખધામ હવેલી ખાતે રાસોત્સવનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। શરદ પૂર્ણિમાના રાત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું સુંદર આયોજન કરાયું હતું। સુખધામ રેસિડેન્સી વોલમેન ગ્રુપના દશેશ કુમાર અને દર્પણ શાહ આ ગરબાના મુખ્ય આયોજક હતા। સુખધામ મંદિરના આંગણે આજે પૂજ્યપાદ ગોસ્વામી 108 ડૉક્ટર વાગીશ કુમાર મહોદયશ્રીની નિશ્રામાં શરદ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ખૂબ ભવ્ય રીતે થઈ રહ્યું છે। સમાજના અને તૃતીય પીઠાધીશ પ્રત્યેની નિષ્ઠા અને મંદિર આ પ્રસંગને ખૂબ ઉત્સાહપૂર્વક વૈષ્ણવ સૃષ્ટિ આજે ઉજવી રહી છે। એમાં સુખધામ રેસિડેન્સી એમાં સૌભાગી બનવાનો એક લાભ પ્રાપ્ત થયો છે એને હું એક મારી જીવનનો ધન્યતા અનુભવું છું। ત્યારે ગરબામાં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 ડોક્ટર વાગીશ કુમાર મહોદય અને તેમના સુપુત્ર ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ વિસ્તારના કાઉન્સિલર અને વૈષ્ણવજનો આ ગરબામાં ઉપસ્થિત રહીને ગરબે ઘૂમ્યા હતા। ત્યારે પિયુષ પરમાર અને વાત્સલ્ય ગ્રુપના કંઠે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। દ્વારકાધીશ સુખધામ મંદિર દ્વારા ખૂબ જ સુંદર એક ગરબા હરીફાઈનું આયોજન રાખવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિની અંદર ગરબાની એક વિશેષ પરંપરા રહી છે અને એ પરંપરા ગુજરાત જેવા સમૃદ્ધ ભારતના એક રાજ્ય દ્વારા સંગ્રહિત કરવામાં આવી અને એ જ પરંપરા નવરાત્રી પછી પણ, દશેરા પછી પણ, શરદ પૂર્ણિમા સુધી દરેક સમાજમાં, દરેક સંગઠનમાં, દરેક સ્થાનો પર આ ગરબાનું આવર્તન થતું આવ્યું છે। શક્તિની ઉપાસનાનું આ ભવ્ય પર્વ, માતાની સેવાનું આ ભવ્ય પર્વ, ભગવાનની સેવાનું આ ભવ્ય પર્વ ખૂબ સુંદર રીતે બધા ઉજવીને પોતાના આન જીવનને ધન્ય કરે એ જ શુભકામના અને મંગલ કામના છે। હવે લેશો એક નાનકડો વિરામ। ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા। અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ। અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે। જી સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી। વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ। શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા। અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ। અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે। 4G સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી। વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ। શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા। હાલો તમારું દૂધ।
લે બેટા તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક. મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લિમ અને ટ્રીમત દૂધ જોઈશે. અને હું તો અમૂલ શક્તિની ચા પીશ. તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ. ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Raceco Circle. Uff, client ka phone tha, par bank mein busy tha, receive nahi kar paya. बिजनेस हाथ से गया समझो. अरे यार, ये हमारे रिसेप्शनिस्ट दो मिनट दूसरे फोन पे बिजी क्या थी, मेरी तो एक बिजनेस लीड मिस हो गई. क्या आपके कॉल आपके बिजनेस के लिए इम्पोर्टेंट है तो उन्हें मिस मत होने दीजिए. कनेक्ट विद SSP Communications फॉर वर्चुअल नंबर, टोल फ्री नंबर एंड मिस्ड कॉल नंबर सोल्यूशन के साथ, जहां एक साथ 30 से ज्यादा कॉल अटेंड हो सकते हैं. सिंगल नंबर पे आपका बिजनेस मैनेज हो सकता है विद प्रोफेशनल वेलकम मैसेज, ट्रांसफर कॉल फैसिलिटी जैसी सुविधाओं के साथ. फॉर डेमो कॉन्टैक्ट SSP Communications, कॉल ऑन 7817034885 or visit www.sspcommunications.com. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગત રોજ તરસાલી ખાતે દક્ષિણ વિભાગ પાટીદાર સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ તરસાલી ખાતે દક્ષિણ વિભાગ પાટીદાર સમાજ દ્વારા ગંગાસાગર ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીજેના તાલે ગરબા યોજીને માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી ચાઇના પ્રોડક્ટનો બહિષ્કાર કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે સતીશ પટેલ, ધારાસભ્ય કરજણ, સિદ્ધાર્થ પટેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ સમાજના અગ્રણી અભિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વિશિષ્ટ વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ પણ આજે યોજાયો છે. સામાજિક એકતા માટે સમાજ જે રીતે કામ કરી રહ્યો છે એ બદલ દક્ષિણ લેવવા પાટીદાર સમાજના સૌ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અત્યારે કરવામાં આવ્યું ત્યારે હું એટલું જ કહીશ કે આ સમાજમાં આ બધી જ વસ્તુની જરૂરત પણ હોય છે અને આ જે યુવાન મિત્રો જે કામગીરી કરી રહ્યા છે એમને હું ધન્યવાદ આપું છું. ને ઉત્તરોત્તર આ યુવાનો હજુ પણ સમાજ માટે પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું.
ભારતમાં હાલમાં જ શરૂ થયેલી દિલ્હીની ઝૂમ એર કંપનીએ પોતાનું એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પરથી ઉડાવવા માટે એરપોર્ટના ડાયરેક્ટરને પ્રપોઝલ મોકલી આપ્યું છે. ઝૂમ એર દિલ્હી નેશનલ શિડ્યુલ એરલાઇન્સ છે. આ એરલાઇન્સ હાલ જ ભારતમાં હાલ શરૂ કરાઈ છે. એરલાઇન્સનો મુખ્ય હેતુ ઓલ ઓવર ઇન્ડિયામાં પોતાના એરક્રાફ્ટ ઉડાવવાનો છે. પ્રાથમિક તબક્કે આ કંપનીના એરક્રાફ્ટ નવી દિલ્હી, કોલકાતા, મુંબઈ અને હૈદરાબાદમાં ચાલી રહ્યા છે. ઝૂમ એરના સીઈઓ કોસ્તવ એમ ધારે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં પોતાનું 50 સીટરનું CRJ-200 એરક્રાફ્ટ મોર્નિંગમાં દિલ્હી સુરત મુંબઈ અને ઇવનિંગમાં મુંબઈ સુરત દિલ્હી વચ્ચે ઉડાવવા માટે સુરત એરપોર્ટના ડાયરેક્ટર પ્રમોદ ઠાકરેને પ્રપોઝલ મોકલ્યું છે, જેમણે એરલાઇન્સની તપાસ કરીને પ્રપોઝલને એપ્રુવલ માટે દિલ્હી સ્થિત DGCL-માં મોકલ્યું છે, જ્યાંથી એપ્રુવલ મળતાની સાથે જ આ એરક્રાફ્ટ શરૂ કરવામાં આવશે. આ અંગે વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટના સંજય જૈને પણ ઘણી રજૂઆત કરી હતી. કોસ્તવ ધારે વધુમાં જણાવ્યું હતું કે અમારી એરક્રાફ્ટ શરૂ થતાં અમારો મુખ્ય ટાર્ગેટ સુરતના યાત્રીને માત્ર રૂપિયા 2500-3000ની આસપાસમાં દિલ્હી સુરત મુંબઈ વચ્ચે સવારી આપવાનો છે, જેમાં તેમને જમવા, કોલ્ડ ડ્રિંક સહિતની સુવિધા આપવાનો છે. છોટાઉદેપુરમાં હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબના 60મા ઓર્સની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે, જેમાં રાત્રિના મજાર શરીફ ઉપર ભજન મંડળીઓ દ્વારા ભજન થશે અને બીજા દિવસે ઉર્સ ઉજવાશે, જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભક્તજનો આ ઉર્સમાં હાજરી આપે છે. ઉર્સમાં આવનાર ભક્તજનો માટે જમવાની સગવડ આયોજકો દ્વારા કરવામાં આવી છે. ત્રિદિવસીય ઉર્સ મેળામાં કોમી એકતાનો માહોલ જોવા મળે છે. હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબનો જે કોમી એકતા અને ઘેર ઘેર ગૌપાલકના ઉપદેશક જેમનો 60મો ઉર્સ મુબારક આજથી પ્રારંભ થઈ રહ્યો છે, તેમાં હજારોની સંખ્યામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી હિન્દુ મુસ્લિમ અકીદતમંદો પધારવાના છે, જે આજથી શરૂઆત થઈ ગઈ છે. તેમાં કાલે સંદલ શરીફ અને સોમવારે ઉર્સ શરીફ મનાવવામાં આવશે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. વાડી લાડવાડા વિસ્તારમાં જૂની અદાવતે બે યુવકો પર ફાયરિંગ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોજાયો ખેલ મહાકુંભ. શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આજ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.